એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા જતા લોકોને મદદ કરવાના બહાને પાસવર્ડ જાણી લીધા બાદ વાતોમાં ભોળવી એટીએમ કાર્ડ બદલી ખાતામાંથી પૈસા ઉપાડી ઠગાઈ કરતી વધુ એક ટોળકી ઝડપાઈ છે એસઓજીએ ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ કરી તેમની પાસેથી અલગ અલગ બેંકના સત્તર એટીએમ કાર્ડ કબજે કર્યા છે પ્રાથમિક પૂછપરછમાં ટોળકીએ અનેક ગુનાની કબુલાત કરી છે જેમાંથી ઉમરા પાંડેસરા અને સચિન જીઆઈડીસીમાં ગુના દાખલ થયા છે એસઓજીના જણાવ્યા પ્રમાણે આર એસ સુવેરા અને પીએસઆઈ વીસી જાડેજાની સૂચના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ગતરોજ પેટ્રોલિંગમાં હતા તે વખતે એએસઆઈ મહેશદાન વજુભાઈ અને કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાને મળેલી બાતમીના આધારે એટીએમમાં પૈસા ઉપાડવા જતા લોકોને પૈસા ઉપાડી આપવા મદદ કરવાને બહાને વિશ્વાસમાં લઈ પાસવર્ડ નંબર જાણી લીધા બાદ એટીએમ કાર્ડ બદલી નાખી ખાતામાંથી પૈસા ઉપાડી ઠગાઈ કરતા શિવમસિંહ ઉર્ફે ચંચલ સુરેશ સિંઘ અને અમિત ઉર્ફે ધર્મેન્દ્ર પંજાબ સિંહને ઝડપી પાડ્યા હતા ટોળકીએ પાસેથી અલગ અલગ બેંકોના સત્તર એટીએમ કાર્ડ ત્રણ મોબાઈલ અને રોકડા આડત્રીસ હજાર આઠસો સિત્તેર મળી કુલ રૂપિયા અડસઠ હજાર આઠસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રાથમિક પૂછપરછમાં ટોળકીએ ઉમરામાં એક પાંડેસરામાં ત્રણ અને સચિન જીઆઈડીસીમાં એક ગુનાની કબુલાત કરી હતી જ્યારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે ઉમરા પોલીસના જણાવ્યા મુજબ સિટીલાઇટ મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતા અને મેલમાં નોકરી કરતા સુશા પ્રાથબી સેથી ગત તારીખ ત્રીસમી ઓગસ્ટના રોજ પાંડેસરા આશાપુરી ખાતે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા તે વખતે અજાણ્યાએ પૈસા ઉપાડી આપવાના બહાને કાર્ડ બદલી નાખી ખાતામાંથી રૂપિયા એકોતેરસો ઉપાડી લીધા હતા પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ વડોદ ગામ ભગવતીનગરમાં રહેતા ચિતરંજન રણવિજય શર્મા ગત તારીખ સત્યાવીસ મે રોજ વડોદ ગામ ખાતે આવેલ એક્સિસ બેન્કના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા ત્યારે ટોળકીનો શિકાર બન્યા હતા ટોળકીએ કાર્ડ બદલી ખાતામાંથી ચાર હજાર ઉપાડી લીધા હતા ત્યારબાદ જ્યારે સચિન જીઆરડીસી પોલીસના જણાવ્યા મુજબ સચિન જીઆરડીસી રામેશ્વર કોલોનીમાં રહેતા લાલસિંહ દયાશંકર પટેલ

અને જીઓની પાસેથી અલગ અલગ બેંકના કુલ સત્તર જેટલા એટીએમ કાર્ડ તથા રોકડા રૂપિયા આડત્રીસ હજાર આઠસો સિત્તેર કબજે કરવામાં આવેલી છે અને આરોપીની જે પૂછપરછ કરવામાં આવી એ દ્વારા હકીકત એક સામે આવેલી કે પાંડેસરા સચિન જીઆઈડીસી ઉધના વિસ્તારોની અંદર જે ગરીબ વર્ગના માણસો જે પૈસા ઉપાડવા માટે આવે કે જેને એટીએમમાંથી કેવી રીતે પૈસા ઉપાડવા છે એનો ખ્યાલ ન હોય એમને ટાર્ગેટ કરી અને મદદ કરવાના બહાને એ વાતોમાં ભોળવી અને એટીએમના પિન નંબર પહેલાં તો જાણી લેતા અને ત્યાર પછી સિપદથી એ એટીએમ કાર્ડ જે છે એના જગ્યાએ બીજું એટીએમ કાર્ડ જે છે એમને આપવામાં આવતું અને પછી એ ખાતામાંથી પૈસા ઉપાડી લેતા આમ પાંડેસરા તથા સચિન જીઆઈડીસી વિસ્તારના કુલ પાંચ દાખલ થયેલા ગુનાઓ ડિટેક કરવામાં આવેલ છે અને તેમાં એક આરોપી જે મુખ્ય આરોપી હતો શિવમ સિંઘ ઉર્ફે ચંચલ એ સાયબર પોલીસ સ્ટેશન સુરત શહેરના એટીએમ ફોડના ગુનામાં બે હજાર વીસથી એ વોન્ટેડ હતો અને આ લોકોની એમો એ રીતની હતી કે જ્યારે એટીએમ કાર્ડમાં એટીએમ સેન્ટરમાં જ્યારે જાય ત્યારે સ્ક્રીનનો એક ખૂણો દબાવી રાખતા હતા જેથી કરી એને એટીએમ વર્ક ન કરે અને પછી મદદ કરવાને બાને એ પોતાને ગુનાને અંજામ આપતા હતા હવે આ તબક્કે હું પ્રજાને એક સંદેશ આપવા માગું છું કે આપ જ્યારે પણ એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાઓ ત્યારે મહેરબાની કરી અને તમારો પિન નંબર કોઈને પણ શેર ના કરશો અને કોઈ મદદ કરવાને બહાને પણ જો તમે એ હેલ્પ કરવા માટે આવે તો પણ એમની કોઈ એ જાતની મદદ ન લેશો કોઈ વિશ્વાસુ માણસ હોય તો ઠીક છે બાકી અજાણ્યા માણસની કોઈ પણ જાતની મદદ લેવી નહીં